હજુ તો ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને ત્યાં જ ભાવનગરમાં પાણી કાપને લઈને બૂમરાળ સંભળાઈ રહી છે. વિરોધ પક્ષ દ્વારા પાણી કાપને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી ત્યારે શું છે ભાવનગરમાં પાણી કાપની બૂમરાળ, આવો જોઈએ. પૂર પહેલા પાળ બાંધવી જોઈએ, આ કહેવત ભાવનગરમાં સાર્થક બની છે. જી હા, હજુ તો ઉનાળાની ધીમે ધીમે શરૂઆત જ થઈ રહી છે ત્યાં પાણી કાપને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાની શરૂ કરી છે. ભાવનગર જિલ્લાને પાણી પૂરું પાડતા શત્રુંજય ડેમમાં પૂરતું પાણી હોવા છતાં તંત્ર દ્વારા પાણી કાપ મૂકવાની તૈયારીઓ કરાઈ રહી છે. તંત્રના આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાવશે. સાથે જ કોંગ્રેસના નેતાઓએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ભાવનગરવાસીઓને પૂરતું પાણી નહીં અપાય અને પાણીમાં કાપ મુકાશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. શેત્રુજીમાં ઝીરો લેવલે, કોંગ્રેસના શાસનમાં ઝીરો લેવલે અમારા રમણીકભાઈ હતા મેયર શ્રી, ખુદ ડેમ ઉપર રહેતા. ઝીરો લેવલ હતું ત્યારે પણ બોતળાવને પાણી કાપ નહીં આપેલો. અત્યારે તો 22-22 ફૂટ પાણી છે. બે જ મહિના પહેલા 395 દિવસ હાલે એટલું પાણી છે એવું કહેનાર અત્યારે પાણી કાપ આપવાની વાત કરે છે. વિરોધ પક્ષના નેતા તરીકે અને વિરોધ પક્ષમાં બેઠા ત્યારે આ ભાવનગરની જનતાને રોજ પૂરતા પ્રેશરથી પાણી મળી જ રહેવું જોવે એમાં એવા અમે પ્રયત્ન કરાવશું અને જો પાણી કાપ આપશે તો ઉગ્ર આંદોલન પણ અમે કરવાના છીએ. ભાવનગરની જીવાધોરી સમાન શેત્રુંજી ડેમની જો વાત કરવામાં આવે તો હાલ આ ડેમમાં 350 MCFC જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે અને ભાવનગરમાં એક પણ દિવસ પાણી કાપ ન અપાય તો પણ આ પાણી એક વર્ષ સુધી ચાલે તેટલું છે. હાલ આ ડેમમાં 22 ફૂટ જેટલું પાણી છે અને તેમાંથી દરરોજ 100 MLD પાણીનો વપરાશ થઈ રહ્યો છે. મહત્વનું છે કે શેત્રુંજી ડેમમાંથી ભાવનગર, પાલીતાણા અને ગારિયાધારને પીવાનું પાણી આપવામાં આવે છે. સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે, પરંતુ પાણીની સ્થિતિને જોતા સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતો પણ પરેશાન છે. ત્યારે આ મુદ્દે ભાવનગર વોટર વર્કર્સના એન્જિનિયર અને ચેરમેનનું કહેવું છે, તે પણ સાંભળીએ. 10 MLD પાણી ગૌરીશંકર તળાવમાંથી ઉપલબ્ધ થાય છે. હાલ પાણીમાં જોઈએ તો કે શેત્રુંજી ડેમમાં 350 MCFT જેટલું પાણી જીવન જથ્થો સ્ટોર કરેલો છે અને ઇરિગેશન પણ બંધ થઈ ગયું છે, એટલે આવતા 31 ઓગસ્ટ સુધી આ પાણીનો જથ્થો ચાલે, તેનથી પણ વધારે ચાલી શકે. પણ આ તો વરસાદ આવી જાય 31 તારીખે, એ સંદર્ભે 31 ઓગસ્ટ સુધી પાણી ચાલે એટલે શેત્રુંજીમાંથી કોઈ પાણીના પ્રોબ્લેમ નથી. હાલના તબક્કે તો કોઈ પાણી કાપની વાત જ નથી. નર્મદાનું પાણી ઓછું આવે તો પણ અમારે શેત્રુંજીમાં 100 MLD તો આરામથી લઈ શકાય એમ છે, એટલે પાણી કાપની હાલ પૂરતી તો કોઈ વિચારણા નથી. મહત્વનું છે કે એક તરફ તંત્ર દ્વારા પાણીના કાપની વાતો કરાઈ રહી છે, જ્યારે બીજી તરફ બેફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે. ડેમમાંથી પંપિંગ સ્ટેશન સુધી જે પાણી પહોંચી રહ્યું છે તેમાં ઠેર ઠેર લીકેજના કારણે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે પાણીના આ બગાડને અટકાવવાની પણ માંગ થઈ રહી છે. ત્યારે આશા રાખીએ કે તંત્ર પાણીના થતા બગાડને અટકાવી લોકોની ભાવનાને વાચા આપે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.